ચાલો બાળકો, આપણે પાઠક સ્કૂલ અમરેલીમાં આપણું સ્વાગત છે. ત્યાર પછી આપણે વિડીયોમાં જોયું કે મેં તમને હોમવર્કમાં આપેલું, આપણે તમને મેં કવિતા પણ ગાઈ, ત્યાર પછી મચ્છરનું ચિત્ર તમને મેં ચોટાડવા આપેલું અને સસલાનું ચિત્ર ચોટાડવા આપેલું છે. ચલો બાળકો, તમે આ ચોટાડી લીધું અથવા દોરી લીધું હશે તમે. હવે ત્યાર પછી આપણે મેં તમને પ્રાણીઓ વિશે તમને માહિતી આપેલી કે પ્રાણીઓ છે એની પૂંછડીયું છે, તેની સાથે આપણે જોડી અને તેની નીચે આપણે લખ્યું છે કે આ પૂંછડી કોની છે, એ બધી માહિતી આપણે મેળવી છે. હવે ત્યાર પછી આપણે તેની પછી જે પૂંછડી છે એ આપણે તે ઓળખી લીધી છે. હવે આપણે હું તમને એક સરસ બીજું પેજ તમને સમજાવું છું કે આપણે તમને બાળકો સૌથી તમને ઘણા બધા પ્રાણીઓ તમને બતાવ્યા હોય એમાંથી તમને કયું પ્રાણી ગમે એ લખવાનું, કોની પૂંછડી વાંકી છે તે લખવાનું છે, અને સૌથી લાંબી પૂંછડી કોની છે એ લખવાનું. હવે આપણે તમે બાળકો જો ઘણા બધા પ્રાણીઓ છે એ તમને મેં 60માં પણ બતાવ્યા, આગળ પણ આપણે અભ્યાસ કર્યો કે તમને કયા પ્રાણીઓ તમને વધારે ગમે છે, આપણે જે ચિત્ર બતાવ્યા છે એ પ્રાણીઓમાં તમને કયા પ્રાણીઓ તમને મેં બતાવ્યા, એ પ્રાણીઓની પૂંછડી વાંકી કોની છે, લાંબી કોની છે, આપણે કોને આ કયા પ્રાણીઓને આપણે એડા હોય, જે કે આપણે પ્રાણી છે એને આપણે એડા હોય તો આપણે એની પૂંછડી પણ આપણે એડા હોય છે. ઉદાહરણ આપણે જોઈએ તો કે આપણે ગાય છે, ગાય આપણા ઘરે પાલતુ પ્રાણીમાં ગણાય છે, પણ આપણે એ ગાયને આપણે અડ્યા હોય છે. અને બીજું કે આપણે ઘરે છે બિલાડી છે, કે બિલાડી છે એ આપણે પાળી હોય તો એની પૂંછડી પણ આપણે અડા હોય છે. હવે આપણે વાંદરો છે, વાંદરાને પણ ઘણા બધા બાળકો તમે અડા હોય, આપણે જંગલમાં ગયા હોય ફરવા ત્યાં પણ આપણે વાંદરો જોયો હોય છે, પ્રાણી સંગ્રહાલયમાં આપણે ગયા હોય ત્યાં પણ ઘણા બધા હિંસક પ્રાણીઓ અને વાંદરાઓ આપણે જોયા હોય, અને વાંદરાનું નાનું બચ્ચું હોય તે પણ આપણે જોયું હોય અને તેને પણ આપણે અડા હોય છે. હવે ચાલો બાળકો, તમને આ હોમવર્ક મેં પણ આપેલું એ પણ તમે કરેલું, આ બધી મેં માહિતી આપી. હવે ત્યાર પછી આપણે હું તમને થોડાક પ્રશ્ન પૂછું અને તેનો જવાબ તમારે લખવાનો છે, હું પણ લખું છું. અમે તેમાં પહેલો પ્રશ્ન છે કે તમને કોની પૂંછડી ગમે. હવે મેં તમને ઘણા બધા પ્રાણીઓ વિશે તમને માહિતી આપી અને એની પૂંછડી તમને બતાવી અને તેની નીચે આપણે લખેલું કે આપણને કોની પૂંછડી ગમે છે, અને ત્યાર પછી આપણે ત્યાં લખી છે. તો ચાલો બાળકો, તમને સૌથી પહેલાં કે તમને કોની પૂંછડી ગમે, તો કે આપણે છે પાલતુ પ્રાણીમાં આપણે ગણીએ લખીએ તો કે આપણે ગાય છે, ગાયની પૂંછડી આપણને વધારે ગમતી હોય છે, કેમ કે એ આપણું પાલતુ પ્રાણી છે અને ગાય માતા કહેવાય છે. એટલે આપણને પહેલા છે પહેલો પ્રશ્નનો જવાબ છે તમને કોની પૂંછડી ગમે છે, ત્યાં આપણે લખવાનું છે કે ચાલો બાળકો, તમને સૌથી પહેલાં કોની પૂંછડી ગમે, તો કે ગાયની પૂંછડી ગમે છે. ચાલો આપણે ગાય લખવાનું છે, ગાયની આપણે ટૂંકમાં જ જવાબ લખવાનો છે, આખા વાક્યમાં લખવાનું નથી. ચાલો બાળકો, હવે બીજો પ્રશ્ન છે કે કોની પૂંછડી વાંકી હોય છે. હવે આપણે જોઈ તો કે આગળના પ્રાણીઓ છે આપણી એની પૂંછડી જોઈ તો કે આપણને આગળના પ્રાણીઓ છે તો કે આપણને કોની કોની પૂંછડી વાંકી આપણે જોઈ હોય છે, તો કે હું તમને મેં જ્યારે આપણે પ્રાણીઓની પૂંછડી આપણે જોઈ હતી ત્યારે આપણને એક તો વાંદરાની પૂંછડી આપણને વાંકી લાગી હતી અને ચિત્તાની પૂંછડી વાંકી લાગી હતી. જેની જેની પૂંછડી વાંકી લાગી હતી, ચાલો બાળકો, એક તો વાંદરો અને એક તો ચિત્તો, તો કે આપણે પહેલો છે એ ચિત્તાની લખવાની છે અને બીજી પૂંછડી છે એ વાંદરાની છે, એ વાંદરાની પૂંછડી આપણને લાગી છે વાંકી. હવે ચાલો બાળકો, તમે જોઈ હશે કે ચિત્તાની પૂંછડી પણ વાંકી હોય અને વાંદરાની પૂંછડી વાંકી હોય છે. હવે ત્યાર પછી કે સૌથી લાંબી પૂંછડી કોની હતી, તો કે આપણે ઘણા બધા પ્રાણીઓ જોઈશે તો કે સૌથી લાંબી પૂંછડી હોય છે એ છે કોની હોય છે, તો કે ગાયની છે. તમે જુઓ કે ગાયની પૂંછડી છે સૌથી લાંબી હોય છે, ઘોડાની પૂંછડી કરતાં પણ ગાયની પૂંછડી વધારે લાંબી હોય છે.
તો કે આપણે ત્યાં લખવાનું છે સૌથી લાંબી પૂંછડી કોની હોય છે, તો કે આપણે ત્યારે લખવાનું છે કે સૌથી લાંબી પૂંછડી તો કે ગાયની હોય છે. ત્યાં બીજી વાર આપણે ગાય લખવાનું છે, ગાયની પૂંછડી. હવે ત્યાર પછી છે ચોથો પ્રશ્ન છે કે કેટલાની પૂંછડીમાં એકથી વધુ રંગો છે, તો કે આપણે તમે જોઈ કે બિલાડી છે એ પણ અલગ અલગ સફેદ રંગની હોય છે, કાળા રંગની હોય છે, ભૂરા રંગની હોય છે. હવે ચિત્તો છે, ચિત્તાને પણ હોય છે કેસરી જેવો પણ અંદર ટપકા ટપકા હોય છે. હવે ત્યાર પછી એ વાંદરો હોય, બિલાડી હોય અને ગાય પણ હોય. ગાય ઘણા કલરની હોય છે, લાલ હોય છે અને અથવા સફેદ કલરની હોય છે અને કાળા કલરની. પણ આપણે જાજા બધા રંગો છે એ આપણે આમાં લખવાની નથી. આપણે જ પુસ્તકમાં જે પ્રાણીઓના નામ લખા છે એ પ્રાણીઓ વિશે જ આપણે લખીએ છીએ. તો કે આપણે કેટલાની પૂંછડીઓ એકથી વધુ રંગો છે, તો કે એક તો બિલાડી, બિલાડીમાં બે રંગ છે. અને બીજી પૂંછડી છે કોની છે, તો કે ચિત્તાની છે. તો કે ચિત્તાનો છે એમાં વધારે રંગ હોય છે. હવે ત્યાર પછી તમે કોની કોની પૂંછડીને અડ્યા છો? હવે તમે બાળકો જો, તમારા ઘરે તમે જો, તો કે આપણે ઘરે બિલાડીને પાળતા હોય, ગાયને પાળતા હોય, વાંદરાને પાળતા હોય છે. વાંદરાને પણ પાળતા ન હોય પણ આપણે તેને અડ્યા હોય છે, કેમ કે વાંદરો છે એ અલગ અલગ વૃક્ષ ઉપર રહેતા હોય અને જો આપણે આજુબાજુમાં હોઈએ તો આપણે એને પકડતા હોય છે અને એને રમાડતા હોય છે. ત્યારે તો કે તમે કોની કોની પૂંછડીને અડ્યા છો, તો કે આપણે લખવાનું છે, તો કે પહેલા છે એક તો ગાય છે, ગાયની પૂંછડી છે એ ગાયની પૂંછડીને તમે અડ્યા હોય છે. અને બીજું છે કે બિલાડી છે, બિલાડી પૂંછડી છે, તો કે બિલાડીની પૂંછડીને પણ આપણે અડ્યા હોય. અને કૂતરો છે, તો કે કૂતરાને પૂંછડી પણ તમે અડતા હોય છે, કે જો આપણે કૂતરો આપણે પાડ્યો હોય તો કૂતરાને પૂંછડી. અને ત્યાર પછી છે કે વાંદરો છે, આ વાંદરાની પૂંછડીને પણ તમે અડ્યા હોય છે. આપણે આમાં મેં તમને ચાર લખાયો છે, પણ તમારે ચોપડીમાં છે તમારે જેટલા સમય તેટલા જ તમારે લખવાના છે. ચાલો બાળકો, તમને આ પૂંછડીઓ વિશે માહિતી આપી છે. હવે ત્યાર પછી છે એક સરસનું છે કે શિક્ષકો છે એ અલગ અલગ પ્રાણીઓના અવાજ કાઢે અને તમારે ધ્યાનથી સાંભળવાનું. શિક્ષક વિદ્યાર્થી અહીં ચિત્રમાં આપેલા પ્રાણીઓના અવાજ કાઢીને સંભળાવે અને વિદ્યાર્થીઓના જૂથમાં તે પ્રાણીઓના નામ બોલે એવી રીતે રમત રમાડવી. આ પ્રાણીઓ સિવાય વિદ્યાર્થીઓ આસપાસમાં કયા કયા પ્રાણીઓની પૂંછડી જોઈ છે તે પૂછે. આ પ્રાણીઓના 2-3 દિવસ અવલોકન કરાવો. પ્રાણીઓની પૂંછડી શા માટે હોય છે, તેઓ તેનો શા છો ઉપયોગ કરે છે વગેરે પોતાની બાબતમાં વાતચીત કરવાની છે. તો કે ચાલો બાળકો, આપણે ઘણા બધા પ્રાણીઓ છે એ પ્રાણીઓના અવાજ આપણને હું તમને સંભળાવું છું, તમે ધ્યાનથી સાંભળજો. તો કે કૂતરું છે, તો કે કૂતરોનો અવાજ પણ કેવો હોય, બિલાડીનો કેવો અવાજ છે, બિલાડી છે. 2-3 પ્રાણીઓના અવાજ તમને હું સંભળાવું છું, તો કે એ તમે ધ્યાનથી સાંભળો. તો કે બિલાડી છે એ બોલે છે મ્યાઉ મ્યાઉ મ્યાઉ, એમ બિલાડી બોલે છે. અને ગાય છે એ ભાંભરે છે કે ભાં ભાં, એમ ભાંભરે. અને ત્યાર પછી છે કૂતરું છે, એ શેરીમાં ભસતું હોય, એવી રીતના એ ભસતું હોય છે. તમે પણ ઘણા બધા પ્રાણીઓના અવાજ સાંભળ્યા હશે અને આપણે ત્યારે એ તમે સાંભળ્યા હોય ત્યારે આપણે જોવાનું કે આ પ્રાણીઓના કેના અવાજ છે. ત્યાર પછી હવે આપણે બીજા પણ પેજ ઉપર જઈ કે આ કયા 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 પ્રાણીઓ છે તેના વિશે આપણે જોઈ. હું તમને આખું ચિત્ર એકવાર બતાવું છું, પછી આપણે એના અંગ છે કયા કયા પ્રાણીઓના અંગ છે એ બધું આપણે જોવાનું છે. હવે ચાલો બાળકો, હું તમને આ પ્રાણી છે એમાં બધા પ્રાણીઓના અલગ અલગ અંગ છે, તો કે કેના કેના અંગ છે એ વિશે તમને થોડી માહિતી આપું છું. તો કે પહેલું છે કે ક્યાં રૂસ છે એ શેનું છે, તો કે સિંહ છે. સિંહનું તમે મોઢું જોયું, એના કેસવાળા હોય છે, કેસ જેવા હોય છે, રૂસડાવાળા હોય છે. તમે જોયું છે એ સિંહનું છે. ત્યાર પછી છે કે આ મોઢું છે એ શેનું તમને દેખાય છે બાળકો? તમે જોયું હોય કે શેનું મોઢું દેખાય છે, તો કે
બકરીનું બકરીનું મોઢું છે એ બકરીનું મોઢું છે. હવે ત્યાર પછી એના કાન છે. તમે કાન જોયા હોય તો કે કાન છે આના સરસ મોટા કાન છે. તો કે મોટા કાન કોને હોય છે? તો કે હાથીને હોય છે. હાથી છે એના કાન હંમેશા મોટા હોય છે. હવે ત્યાર પછી એનું ડોક છે. એ ડોક છે, આ ડોક છે એ જીરાફની છે. કોની ડોક છે? આ તમે ધ્યાનથી જુઓ, જીરાફ છે, જીરાફને ટપકા ટપકા હોય છે એની ડોકમાં. આખા શરીરમાં તમે જીરાફનું ચિત્ર જોતા હોય તો ત્યાં એના આખા ટપકા ટપકા હોય છે. ત્યાર પછી આ પીઠ છે, એ પીઠ છે શેની દેખાય છે? બિલાડીને. બિલાડીને છે આવા લીટા લીટા હોય છે અને એ બિલાડીની આ પીઠ છે. હવે એની પૂંછડી તમે જુઓ તો કે પૂંછડી છે એ કૂતરાને છે. પૂંછડી છે કૂતરાને ઉપર હોય છે. હવે ત્યાર પછી તમે જુઓ કે નીચે બે આગળના પગ છે અને બે પાછળના પગ છે. તો કે બે આગળના પગ છે એ વાઘના છે. વાઘ જેવા છે, એના નખર છે એટલે એ વાઘના પગ છે. તમે જોજો, વાઘનું ચિત્ર જુઓ એટલે તમને આવા પગ સરસના દેખાય છે. અને અને પાછળના બે પગ છે એ ઝીબ્રાના છે. તમે જુઓ કે ઝીબ્રાના પગમાં છે આખી લીટી લીટી હોય છે. તમે એનું ચિત્ર તમે જોતા હો તો તમને ધ્યાનથી દેખાય કે આ ચિત્ર છે આ ઝીબ્રાનું છે. હવે બાળકો, મેં તમને સરસની માહિતી આપી છે. હવે બાળકો તમારે છે, અમે આ તમારે સરસનું હું તમને અંદર નામ લખાવું છે. તો કે આપણે ઉપરથી ચિત્રને ઓળખીએ તો કે પહેલું છે કેસવાળ છે એ કોના છે? તો કે સિંહના છે. સરસ બાળકો, આપણે ત્યાં સિંહ લખવાનું છે. શું લખવાનું છે બાળકો? સિંહ. હવે ત્યાર પછી આપણે એનું કાન જોઈએ. તો કે આપણે એક અંગ ભૂલાઈ ન જાય એટલે એ વ્યવસ્થિત જોઈએ. તો કે એનું કાન છે. કાન છે કનો છે બાળકો? તો કે હાથીના છે. સેના કાન છે? હાથીના. હવે તેનું મોઢું છે, જે આપણે મોઢું આપણે જમતા હોઈએ તેવી જ રીતના આ પ્રાણીમાં પણ મોઢું છે. તો કે તમે બાળકો જુઓ તો કે આ મોઢું છે કોનું છે બાળકો? તો કે બકરીનું. કોનું છે મોઢું? બકરીનું. તમે ધ્યાનથી જુઓ, બકરીનું મોઢું દેખાય છે. હવે ત્યાર પછી એની ડોક છે. તો કે ડોક છે કોની છે? તમે જુઓ બાળકો કે આ ડોક છે કોની દેખાય છે? જીરાફની. મેં હમણે તમને આગળ જોયું કે જીરાફ છે એની ડોકે આખા શરીરે ટપકા ટપકા હોય છે. તો કે આપણે અહીંયા લખવાનું, શું લખવાનું બાળકો? જીરાફ. શું લખવાનું? જીરાફ. હવે ત્યાર પછી આપણે એની પીઠ જોવાની છે કે પીઠ છે એ કોની છે બાળકો? તમે સરસનું જોવો તો કે કોની છે યાદ કરો તો કોની પા કોના શરીર ઉપર લીટા લીટા હોય છે? તો કે બા બિલાડીમાં. તો કે આપણે ત્યાં લખવાનું બિલાડી. હવે ત્યાર પછી અમે આ પૂંછડી છે એ પૂંછડી તમારે કોની જોવાની છે? કોની પૂંછડી છે? તો કે કૂતરાની. કોની છે પૂંછડી? કૂતરાની. કોની? કૂતરાની. કોની પૂંછડી છે? કૂતરાની. હવે ત્યાર પછી તો કે એના આગળના પગ જોવાના છે કે આગળના પગ છે એ કોના છે બાળકો? હમણે મેં તમને બતાવ્યા વાઘના છે. વાઘના આગળના પગને નખ હોય છે, નખોર હોય છે કે જ્યારે એને શિકાર કરવો હોય તો એને એ નખ દ્વારા એ શિકાર પંજા દ્વારા એ શિકાર કરે છે. ત્યારે આ પગ છે કોના છે બાળકો? તો કે વાઘના. કોના કોના છે પગ? વાઘના. સરસ બાળકો, હવે પાછળના બે પગ છે એ કોના છે? ચલો બાળકો જો તો, જીરાફના દેખાય છે કે ઝીબ્રાના? ચલો બાળકો ઝીબ્રાના દેખાય છે. કોના દેખાય છે? ઝીબ્રાના. તો કે આપણે ત્યાં લખવાનું ઝીબ્રા. ચલો બાળકો લખ્યું તમે ઝીબ્રા. ચાલો બાળકો, હવે મેં તમને આ સરસ પ્રાણીઓના અંગ વિશે માહિતી આપી છે. હવે આપણે એમાં થોડું બીજું પેજ જોઈએ કે આ કોના કોના પગ છે, કોના કોના અંગ મોઢું છે. હવે ત્યાર પછી અમે આપણે બાજુનું પેજ જોઈએ કે આપણે આગળનું ચિત્ર આપણે જોયું એ ચિત્રમાં કોનું મોઢું છે, કોના કાન છે, કોની પૂંછડી છે એ બધી આપણે માહિતી લખવાની છે. તો કે આપણે આગળ છે
કે મોઢું છે આગળનું ચિત્ર આપણે જોઈ તો કે મોઢું છે તો કે કોનું છે આપણે આગળના ચિત્રમાં જોઈ અને પ્રશ્નના જવાબ લખવાના છે તો કે ચાલો બાળકો આગળ આપણે મોઢું કોનું જોયું તો કે બકરીનું તો આપણે ત્યાં ખાલી જગ્યામાં લખવાનું બકરી ચાલો બાળકો બકરી લખ્યું હવે ત્યાર પછી અમે બીજો પ્રશ્ન છે કાન ખાલી જગ્યા છે તો કે કાન છે એ કોના છે બાળકો તો કે કાન છે એ હાથીના છે કોના છે બાળકો હાથીના ત્યાં આપણે હાથી લખવાનું છે હવે ચાલો બાળકો ત્રીજો પ્રશ્ન છે પૂંછડી ખાલી જગ્યાની પૂંછડી તો કે આપણે આગળનું પેજ જોઈએ તો કે પૂંછડી છે કોની છે તો ત્યાં લખવાનું આપણે આમાં જોઈ કોની પૂંછડી છે કૂતરાની તો ત્યાં લખવાનું આપણે કૂતરાની કોની લખવાની કૂતરાની હવે બે પ્રશ્નો છે પણ ત્યાં આપણને આગળ એક લીટીમાં આગળ પ્રશ્ન કે અક્ષર એક લેખા શબ્દ કાંઈ લખ્યું નથી તો આપણે ત્યાં લખવાનું છે કે પગ વિશેની માહિતી લખવાની છે તો પહેલું છે તો કે આગળના બે પગ છે એ કોના છે તો કે આપણે ત્યાં લખવાનું છે આગળના પગ વાઘના છે ત્યાં લખવાનું આગળના પગ વાઘના છે ચલો બાળકો તમે જોયું આગળના બે પગ વાઘના છે હવે ત્યાર પછી છે કે પાછળના બે પગ છે એ કોના છે તો કે પાછળના પગ ઝીબ્રાના છે ચલો બાળકો પાછળના બે પગ ઝીબ્રાના છે હવે ત્યાર પછી તમે અમે આ પ્રાણીઓના તમે જો આપણે એનું શું નામ આપીએ સૌથી તમે વિચાર કરો કે આપણે ઘણા બધા પ્રાણીઓ જોતા હોય અને આપણે સૌથી સરળ અને સરળમાં સરળ તમે હિંચુક પ્રાણી જોવો તો તમને તરત મોઢામાં આવી જાય કે આપણે આ પ્રાણીનું નામ શું રાખ્યું હોય તો આપણને મજા આવે ચલો બાળકો શું રાખીએ આપણે આ બાળ આ ચિત્ર છે ચિત્રમાં ઘણા બધા પ્રાણીઓના અંગ છે અમે આ પ્રાણીઓમાં આપણે એક સરસની એક યુક્તિ સૂજે કે આપણે આ પ્રાણીનું શું નામ રાખ્યું હોય આપણને તરત યાદ આવી જાય એ શું નામ રાખ્યું હોય તો કે સિંહ નામ રાખ્યું હોય એટલે મજા આવી જાય કે સિંહ છે એ કોઈથી બીવે નહીં ચલો બાળકો મજા આવી જાય ને કે સિંહ આપણે આ પ્રાણીનું નામ આપણે સિંહ રાખીએ તો કેવી મજા આવે કે સિંહ છે જંગલનો રાજા કહેવાય એટલે ક્યાંયથી કોઈથી બીવે નહીં ચલો બાળકો મજા આવી હવે પાછું નીચે છે ભાગો રે ભાઈ ભાગો અચરાવે કચરાવે ચલો બાળકો મજા આવી ગઈ હવે તમને કેવી સરસની મજા આવે છે હવે આપણે આટલું જ ભણવાનું છે પણ તમે ધ્યાનથી જોજો કે આ ચિત્ર છે એમાં આપણે બધા પ્રશ્નના જવાબ લખ્યા છે આગળ ચિત્ર જોયું છે ઘણા બધા પ્રશ્નો આપણે લખ્યા ચલો બાળકો મજા આવી ચલો બાળકો કેવી મજા આવી તમને સરસ બાય બાય આવજો